નમસ્કાર ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર યુનિટ નંબર ચાર પુરવઠો મિત્રો આજના દિવસે આ યુનિટ નો છેલ્લો ટોપિક અને આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક એટલે વસ્તુની કિંમતનું નિર્ધારણ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે તેના વિશે આજના દિવસે આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે આમ તો આપણને બધાને લાગે કે વસ્તુની કિંમત તો કે ભાઈ જે ચીજ વસ્તુ ઉત્પાદન કરનાર છે એ નક્કી કરે છે ઉદાહરણ તરીકે કોઈ પણ એક પેકેટ કેટલાક વેચવું એ માલિક છે નક્કી કરે છે આપણે અત્યાર સુધી આપણે એવું માનીએ છીએ પરંતુ નહીં વસ્તુની કિંમત નક્કી કરનારા મુખ્યત્વે બે પરિબળો છે જેમાં સૌથી પહેલું છે માંગ અને બીજું છે પુરવઠો આ માંગ અને પુરવઠા દ્વારા બજારની અંદર ચીજવસ્તુઓની કિંમત નક્કી કરવામાં આવે છે તો બજારમાં માંગ અને પુરવઠા દ્વારા કઈ રીતે છે એ કિંમત નક્કી કરવામાં આવે છે એના વિશેનો એક ટોપિક એટલે વસ્તુની કિંમતનું નિર્ધારણ વસ્તુની કિંમતનું નિર્ધારણ એટલે શું તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવી એને શું કહેવાય છે તો કે કિંમત નિર્ધારણ કહેવાય છે કિંમત કોઈ પણ પ્રકારની હોય એ નક્કી કરવી એટલે શું કહેવાય એને તો કે કિંમત નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે અને કિંમત નક્કી કરનારા મુખ્યત્વે બે પરિબળો છે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો જો આ બે પરિબળો હશે તો જ વસ્તુની કિંમત નક્કી થઈ શકે નહીતર વસ્તુની કિંમત નક્કી થઈ શકતી નથી એક સરળ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આ બે પરિબળો શું કામ છે વસ્તુની કિંમત નક્કી કરે છે તો કે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ કાપવી હોય એટલે કે કાપડ હોય કે કાગળ હોય ત્યારે આપણે કાતરનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે ચીજ વસ્તુઓ કાપવી હોય છે ત્યારે કાતરના બે પાના હોય એ બંને પાના શું છે આપણા માટે અગત્યના હોય છે ધારો કે કાગળ આપણે કાપીએ છીએ તો કાતરથી જ્યારે આપણે કાપતા હોઈએ અને ઉપલું પાનું છે નતર ચીજવસ્તુ કપાવાની નથી એની જેમ જ્યારે વસ્તુની કિંમત નક્કી કરવી હશે ત્યારે પણ આ માંગ અને પુરવઠો છે બંને અગત્યના છે એના દ્વારા જ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે જો માંગ અને પુરવઠો બંનેમાંથી કોઈ પણ પણ એક પરિબળ ન હોય તો વસ્તુની કિંમત નક્કી થઈ શકતી નથી હા ઘણી વખત વસ્તુની માંગ અને પુરવઠો એ બંને ઓછા સક્રિય હોઈ શકે પરંતુ એની સાવ જરૂર જ નથી એવું શક્ય નથી અથવા તો એના આધારે આપણે કિંમત નક્કી કરી શકતા નથી એટલે કિંમત નક્કી કરનારા મુખ્યત્વે બે પરિબળો અગત્યના બજારની અંદર આપણને ખબર છે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓની કિંમત વધે તો તેની માંગ ઘટી જાય છે જે આપણે માંગના નિયમ દ્વારા શીખ્યા હતા અને બજારની અંદર જ્યારે વસ્તુની કિંમત વધી જાય છે ત્યારે એનો પુરવઠો શું થાય વધી જાય છે જે પુરવઠાના નિયમ દ્વારા શીખ્યા હતા એટલે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને સામે પુરવઠો વધી જાય છે જ્યારે વસ્તુની કિંમત ઘટે તો માંગ વધી જાય છે અને પુરવઠો પણ શું થાય ઘટી જાય છે આ બંને આપણે પુરવઠાના નિયમ અને માંગના નિયમ દ્વારા એ આપણે ખૂબ સારી રીતે શીખ્યા છીએ એને આધારે વસ્તુની કિંમત સમતુલા કેવી રીતે થાય છે તો જયારે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો તરીકે ઓળખવામાં આવે છે બંને સરખા હોય ત્યારે તેને શું કહેવાય તો કે સમતુલા તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં માંગ અને પુરવઠો એ બંને સરખા થાય છે અને ત્યારે જે કિંમત જોવા મળે છે એ સમતુલાની કિંમત કહેવાય છે એ શું કહેવાય સમતુલાની કિંમત કહેવાય છે આ સમતુલાની કિંમત કરતા જો કિંમત ઘટી જાય તો માંગ વધી જાય છે અને સામે પુરવઠો ઘટી જાય છે તો થોડાક સમય પછી પાછી કિંમત છે શું થશે તો કે વધવાનું વલણ ધરાવશે કારણ કે આપણને ખબર છે બજારમાં જે ચીજ વસ્તુઓની અછત છે એટલે કે બજારમાં જે ચીજ વસ્તુઓ ઓછી છે તેની કિંમત હંમેશા કેવી તો કે ઊંચી જોવા મળે છે ઉદાહરણ તરીકે સોનું છે ચાંદી છે એ બજારમાં એનો પુરવઠો ઓછો છે એટલે એની કિંમત પણ કેવી છે તો કે વધારે જોવા મળે છે એ જ રીતે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓની કિંમત વધી જાય છે ત્યારે એની માંગ કેવી થાય ઘટી જાય છે અને પુરવઠો બજારમાં શું થઈ જાય વધી જાય છે તો આપણને યાદ રહે કે જ્યારે બજારમાં કોઈ પણ ચીજ વસ્તુઓનો પુરવઠો વધારે હશે તો તેની માંગ હંમેશા ઓછી જો તેની કિંમત હંમેશા ઓછી જોવા મળે છે ફરી વખત જે ચીજ વસ્તુઓનો પુરવઠો બજારમાં વધારે હોય છે તો તેની કિંમત કેવી છે ઓછી જોવા મળે છે ઉદાહરણ તરીકે પાણી છે હવા છે આ બધા વસ્તુઓની કોઈ કિંમત કરી તો નહીં ખૂબ જ નજીવી કિંમત છે ખૂબ જ ઓછી કિંમત છે મીઠું છે તેની કિંમત કેવી છે તો કે ઓછી છે સામે પુરવઠો કેવો છે ખૂબ જ વધારે જોવા મળે છે તો જ્યારે કોઈ પણ તો જ્યારે બજારમાં કોઈ પણ ચીજવસ્તુઓની માંગ ઓછી હોય અને જ્યારે એનો પુરવઠો વધારે હોય તો તેવા સંજોગોમાં હંમેશા કિંમત ઘટવાનું વલણ ધરાવે છે અને બજારની અંદર ચીજ ચીજવસ્તુઓની માંગ ખૂબ વધારે હોય અને સામે પુરવઠો ઓછો હોય તો એ તો સ્વાભાવિક રીતે એ કિંમત ઘટવાનું વલણ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ કેટલીક પ્રાથમિક માહિતી છે જે કિંમત નક્કી કરવા અંગેની છે હવે આપણને પુસ્તકમાં કેટલીક માહિતીઓ આપી છે એને આધારે આપણે વસ્તુની કિંમતનું નિર્ધારણ છે શીખવાનું છે એક પછી એક માહિતી છે એ જોતા જઈએ અને સમજતા જઈએ ચાલો સૌથી પહેલા આપણે જોઈએ વસ્તુની કિંમતનું નિર્ધારણ વસ્તુની કિંમતનું નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુઓ કે સેવાઓની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી બજારમાં જે ચીજ વસ્તુઓની કિંમત નક્કી થાય છે કે સેવાઓની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે કોના દ્વારા નક્કી થાય છે તો મુખ્યત્વે બે પરિબળો વસ્તુની કિંમત નક્કી કરનારા મુખ્ય બે પરિબળોને આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે ફરી વખત વસ્તુની માંગ અને પુરવઠાને આધારે ચીજ વસ્તુઓની કિંમત નક્કી થતી જોવા મળે છે તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે માંગ અને પુરવઠા દ્વારા જે વસ્તુની કિંમત નક્કી થાય છે એને શું કહેવાય કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે પૂર્ણ હરીફાઈની સ્થિતિ ધ્યાનમાં રાખી કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજીએ હવે પૂર્ણ હરીફાઈ એટલે શું તો એ પહેલા આપણે સમજવું જોઈએ અને પછી આપણે તો કે કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજવી જોઈએ પૂર્ણ રિફાઈ એટલે એવી પરિસ્થિતિ જ્યાં કોઈ પણ એક જ વસ્તુઓનું ઘણા બધા ઉત્પાદકો હોય ઉદાહરણ તરીકે મોબાઈલ બજારની અંદર તમે ઘણી બધી કંપનીઓના મોબાઈલ છે એ જોઈ શકો છો કોઈ એક કે બે કંપની હોય તો એ પૂર્ણ રિફાઈ ન કહેવાય પરંતુ એક કરતાં વધારે કંપનીઓ જ્યારે ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે તો તેને પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ કહેવાય છે હરીફાઈનું તત્વ કેવું છે તો એકદમ વધારે જોવા મળે છે તો એવા અંદર કિંમત કઈ રીતે નક્કી થાય છે છે તે આપણે સમજવાનું માંગ પુરવઠો અને તેની આંતરિક ક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે એક આકૃતિની મદદથી સમજી શકાય છે વસ્તુની માંગ અને પુરવઠો એ બંનેની આંતરક્રિયા ક્રિયા દ્વારા કઈ રીતે છે વસ્તુની કિંમત નક્કી થાય તો એક પ્રકારની આકૃતિ અને અનુસૂચિ દ્વારા આપણે સમજી શકીએ છીએ જે તમને પેજ નંબર તેતાલીસ ઉપર આપેલું છે હમણાં ત્યાં પહોંચીએ એટલે આપણે એમની માહિતી મેળવીએ છીએ દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા છે દરેક અર્થતંત્રમાં શું છે અછત અછત એટલે શું પુરવઠો કેવો છે ઓછો છે બજારમાં તમે કોઈ કંપનીની ચીજવસ્તુઓ લેવા જાઓ અને એ ચીજ વસ્તુઓ નથી મળતી તો એનો પુરવઠો કેવો છે ઓછો છે એટલે એ ચીજ વસ્તુઓનો પુરવઠો ઓછો જોવા મળે છે એટલે બજારની અંદર અછતની પરિસ્થિતિ છે એ દરેક જગ્યા ઉપર જોવા મળે છે અને અછત શેની તો કે ઉત્પાદનના સાધનોની શેની છે ઉત્પાદનના સાધનોની વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા સાધનોની અછત હોવાથી અનેક વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે છે ઉત્પાદનના સાધનો કેવા છે તો બજારમાં ઓછા છે અને એનો ઉપયોગ કેવો છે તો કે વધારે જોવા મળે ઉદાહરણ તરીકે જમીન તો જમીનનો તમે કોઈ એક ટુકડો તમારી પાસે હોય તો એનો ઉપયોગ તમે ખેતી માટે કરી શકો એનો ઉપયોગ તો તમે એકમની સ્થાપના માટે કરી શકો છો એટલે નવા એકમની સ્થાપના થઈ હોય અને એકમ તમે ચલાવવા માટે કરી શકો છો એ જ જમીનનો ઉપયોગ તમે તો કે શિક્ષણ કાર્ય માટે કરી શકો એ જ જમીનનો ઉપયોગ તમે ગૌશાળા બનાવી શકો એ જ જમીનના ઉપયોગ દ્વારા તો કે ઘણી બધી બાબતો છે તમે આવકના સ્ત્રોત તરીકે તમે ઉપયોગ કરી શકો જમીનનો ટુકડો એક જ છે પણ એનો ઉપયોગ કેવો બજારમાં પ્રવર્તી કિંમત દ્વારા થાય છે એ જમીનનો ઉપયોગ તમે શેમાં કરશો તો એ નક્કી કોના દ્વારા થાય તો કે બજારમાં કોઈ પણ ચીજ વસ્તુઓની કિંમતને આધારે થાય ઉદાહરણ તરીકે ધારો કે તમે ખેતી એ જમીન ઉપર કરો તો એમાંથી તમને પાંચ લાખ રૂપિયા મળે છે અને જો તમે એ જ જગ્યા ઉપર ધંધાકીય એકમની સ્થાપના કરો તો તમને એમાંથી આઠ લાખ રૂપિયા મળે છે તો તો તમે શેમાં એ જમીનનો ઉપયોગ કરશો કે ધંધાકીય એકમની સ્થાપનામાં કારણ કે તમને એમાં નફો કેવો મળે છે વધારે મળે છે એટલા માટે આ ધંધાકીય એકમના સોરી ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનો તમે એનો ઉપયોગ શેમાં કરો છો તો કે એ ઔદ્યોગિક એકમની સ્થાપના માટે કરો છો જેમાં તમને કિંમત વધારે મળે છે એના માટે કરો છો એટલે કિંમત નક્કી કરે છે કે તમારે એ સાધનનો ઉપયોગ તમારે શું કરવો અને શેમાં કરવો બજારમાં આપણને એમ લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમતે તે કિંમત નક્કી કરી શકતી નથી કારણ કે તેમણે નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે તેટલું વેચાણ પણ કરી શકતી નથી નક્કી કરે છે છે વેપાર કરનાર વેપારી છે વસ્તુની કિંમત નક્કી કરે છે તો નહીં એ ચીજ વસ્તુઓની કિંમત નક્કી કરી શકતો નથી એ જો ચીજ વસ્તુઓની કિંમત નક્કી કરે તો સ્વાભાવિક રીતે એ નક્કી કરેલી કિંમતે તો એ ચીજવસ્તુઓનું વેચાણ એટલા પ્રમાણમાં કરી શકતો નથી એ એ ધારે વેચાણ છે કરી શકતો નથી પાંચ રૂપિયાની કોઈ ચીજવસ્તુ એ પચીસ રૂપિયામાં વેચે અને એમ કે હું નફો વધારે કમાઈ લઈશ તો સામે માંગ શું થઈ જાય તો કે ઘટી જાય છે કારણ કે પાંચ રૂપિયાની વસ્તુની કિંમત પચીસ રૂપિયા થઈ ગઈ તો કિંમત વધી તો સામે માંગ શું થઈ ગઈ ઘટી જાય છે તો એટલા માટે એ ધારે એટલું વેચાણ કરી શકતો નથી પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેમની માંગ દ્વારા આમ માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે તો માંગ અને પુરવઠા દ્વારા જે શું થાય છે વસ્તુની કિંમત નક્કી થતી હોય છે માર્શલે કાતરના બે ઉદાહરણ બે પાનાના દ્રષ્ટાંત દ્વારા એટલે કે ઉદાહરણ દ્વારા આ વાત સમજાવી છે કે કાતરનું ઉપલું પાનું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કામ એટલે કે કાર્ય કરતું નથી આપણને એમ થાય કાતર હોય કાતર આપણે જોયેલી છે બધા એના મુખ્ય બે પાનાઓ હોય જેનાથી ચીજ વસ્તુઓ કપાતી હોય તો એ બંને પાના સ્વતંત્ર રીતે કામ કરતા નથી જો એ બંને પાના ભેગા હશે તો ચીજ વસ્તુઓ કપાશે નહીંતર ચીજ વસ્તુ કપાવાની નથી એવું બની શકે કે ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે અથવા તો અલ્પ સક્રિય બને હા એવું બની શકે કે જયારે ઉપલું પાનું છે કાપવાનું કામ કરે ત્યારે નીચલું પાનું છે ને એ સ્થિર હોય બરોબર અથવા તો છે અલ્પ સક્રિય એટલે ઓછું સક્રિય હોય હા એવું થઈ શકે છે પણ નીચલા પાનાની જરૂર જ નથી અને આપણે ચીજવસ્તુ કાપી શકવાના તો એવું શક્ય નથી તેના પરથી એમ ન કહેવાય કે નીચલું પાનું જરૂરી નથી જે રીતે કાપવાની ક્રિયા માટે ખાતરના બંને પાના જરૂરી છે તેમ કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો બંને અનિવાર્ય છે એટલે કિંમત નક્કી કરવી છે તો માંગ અને પુરવઠો બંને છે જરૂરી છે તો જ આપણે કિંમત નક્કી કરી શકવાના છીએ એક ઉદાહરણ દ્વારા એક અનુસૂચિ દ્વારા આપણે આ બાબત સમજવાની અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય છે ત્યારે સમતુલા કહે છે ટીક માર્ક કરજો એટલે શું તો બજારની અંદર માંગ અને પુરવઠો ભેગા થાય છે જ્યારે સરખા થાય છે તેને શું કહેવાય તો કે સમતુલા કહેવાય માંગ પણ છસો એકમો ની હોય પાંચસો એકમો ની હોય અને પુરવઠો પણ છસો એકમો કા પાંચસો એકમો નો હોય એટલે માંગ અને પુરવઠો બંને કેવા હોય સરખા હોય ત્યારે શું ઉદ્ભવે સમતુલા ઉદ્ભવે છે આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં જ પ્રાપ્ત થાય છે અમુક સમય હોય અમુક સંજોગો હોય ત્યાં જ આ શું જોવા મળે તો સમતુલા જોવા મળે દરેક પરિસ્થિતિમાં આ સમતુલા જોવા મળતી નથી સમય સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે અને આંતરક્રિયાઓને અંતે સમય જતા પુનઃ સમતુલા સ્થપાય છે ઘણી વખત એવા સંજોગો આવે જેને કારણે તો એની અંદર વિક્ષેપ પડે છે એમાં મુશ્કેલી પડે છે પરંતુ સમય સંજોગ પાછા છે એ પ્રમાણે થતા જાય જેને કારણે શું થાય તો કે એ ચીજ વસ્તુઓની કિંમત છે સમતુલા તરફ આવે છે એટલે પુનઃ સમતુલા છે સ્થપાઈ છે આમ સમતુલા એ એવી સ્થિતિ છે જ્યાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ રહતું નથી આ સમતુલા કેવી પરિસ્થિતિ છે તો કે માંગ અને પુરવઠામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે ફેરફાર થવાનું વલણ છે ધરાવતું નથી એ શું છે આપણા માટે સમતુલાની પરિસ્થિતિ છે ચાલો આપણે અનુસૂચિ આપી છે એ અનુસૂચિ દ્વારા આપણે સમજવાનું છે અને એને આધારે આપણને બાજુમાં એમની આકૃતિ આપી છે ચાલો એક પછી એક બાબત આપણે સમજતા જઈએ અને વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે આપણે જોતા જઈએ છીએ ચાલો અનુસૂચિ તરફ ધ્યાન આપજો આપણને માંગ અને પુરવઠાની એક કાલ્પનિક અનુસૂચિ આપી છે જેમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો છે 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 તમે પુસ્તકની અંદર જોતા જજો જજો અને ખાસ સમજતા બરોબર જેથી કરીને તમને બાજુની આકૃતિ છે સરળતાથી સમજી શકાય ચાલો વસ્તુની કિંમત દસ રૂપિયા હતી ત્યારે તેની માંગ એક હજાર એકમોની હતી જયારે વસ્તુની કિંમત વીસ રૂપિયા થઈ ત્યારે તેની માંગ આઠસો એકમોની થઈ ત્રીસ રૂપિયા થઈ ત્યારે છસો એકમોની માંગ થઈ ચાલીસ રૂપિયા કિંમત થઈ ત્યારે ચારસો એકમોની અને પચાસ રૂપિયા કિંમત થઈ ત્યારે બસો એકમોની માંગ થતી જોવા મળી હવે વિદ્યાર્થી મિત્રો તમે માંગનો નિયમ યાદ કરો તમને યાદ હશે કે જયારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે જયારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે છે એટલે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે આ વસ્તુના પુરવઠા ઉપર ઘડીક વખત છે હાથ મૂકી દો અને વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જો તમે જોઈ શકો છો કિંમત જેમ જેમ વધે છે તેમ તેમ વસ્તુની માંગ છે ઘટતી જોવા મળે છે તો એ માંગના નિયમ દ્વારા આપણે સમજ્યા હતા એ જ રીતે દસ રૂપિયા હતી ત્યારે તેનો પુરવઠો બસ્સો કિલોગ્રામ નો હતો વસ્તુની કિંમત વીસ રૂપિયા થઈ ત્યારે ચારસો કિલોગ્રામ વસ્તુની કિંમત ત્રીસ રૂપિયા ત્યારે છસો કિલોગ્રામ ચાલીસ રૂપિયા ત્યારે આઠસો કિલોગ્રામ અને પચાસ રૂપિયા ત્યારે એક હજાર કિલોગ્રામની જોવા મળે

એને આધારે આ આંકડાઓને આધારે આપણને અહીં બાજુમાં એક આકૃતિ આપવામાં આવી છે તમે આકૃતિ છે એ શાંતિથી એકવાર વિડીયો પોઝ કરીને અભ્યાસ કરો અને આ શું કહેવા માંગે છે એ તમે નીચેના પેરેગ્રાફ દ્વારા આપણે સમજવાનું છે ઓકે ચાલો વિડીયો પોઝ કરીને તમે આ માહિતી જોઈ હશે તમે આ માહિતી છે સમજ્યા હશો તો હવે આપણે સામાન્ય વિશ્લેષણ કરીએ કે એક્સ ધરી ઉપર વસ્તુની માંગ અને પુરવઠો દર્શાવ્યો છે ધરી ઉપર વસ્તુની કિંમત દર્શાવી છે ત્યારે કોઈ પણ વસ્તુની કિંમત દસ રૂપિયા હોય ત્યારે તેની માંગ બસો એકમોની જોવા મળે છે વીસ રૂપિયા કિંમત થાય ત્યારે આઠસો એકમ એકમોની માંગ જોવા મળે છે એટલે ધીમે ધીમે કિંમત શું થાય છે તો કે વધે છે અને સામે માંગ શું થાય ઘટે છે જે આપણે માંગ રેખા રેખા ડીડી દ્વારા દર્શાવવામાં આવ્યું છે વસ્તુની કિંમત પચાસ રૂપિયા તો સામે 200 એકમોની માંગ વસ્તુની કિંમત ચાલીસ રૂપિયા તો સામે ચારસો એકમોની જેમ જેમ કિંમત ઘટે એમ માંગ વધે છે અને જેમ જેમ રૂપિયા કિંમત થઈ જાય તો ત્યાં માંગ તો એક હજાર એકમોની જોવા મળે છે એ તરફ તમે જોઈ શકો છો હવે માંગ રેખાને ધ્યાનમાં ન લેતા પુરવઠા રેખાને ધ્યાનમાં લઈએ જેમ જેમ કિંમત વધે છે એમ પુરવઠો વધે છે જેમ કે દસ રૂપિયા કિંમત હતી ત્યારે બસો એકમોનો પુરવઠો ત્રીસ રૂપિયા કિંમત થઈ ત્યારે છસો એકમો નો પુરવઠો પચાસ રૂપિયા કિંમત થઈ ત્યારે એક હજાર એકમો નો પુરવઠો જોવા મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો માંગ રેખા અને પુરવઠા રેખા એટલે ડીડી રેખા અને એસ એસ રેખા કોઈ એક બિંદુ એ છેદે છે એ બિંદુ નું નામ છે ઈ શું નામ છે ઈ બિંદુ જો તમે આકૃતિની અંદર જોઈ શકો છો અને ત્યાં વસ્તુની કિંમત કેટલા રૂપિયા નક્કી થઈ તો ત્રીસ રૂપિયા નક્કી થઈ કેટલા રૂપિયા ત્રીસ રૂપિયા જ્યારે વસ્તુની કિંમત એ નક્કી કરનારા મુખ્ય બે પરિબળો કયા કયા છે વસ્તુનો પુરવઠો અને વસ્તુની માંગ જ્યાં માંગ અને પુરવઠો સરખા થાય છે તેને શું કહેવાય સમતુલા કહેવાય છે અને એ ઈ બિંદુ એ જે કિંમત જોવા મળી એને સમતુલાની કિંમત તરીકે ઓળખવામાં આવે છે શું કહેવાય છે સમતુલાની કિંમત તરીકે ઓળખવામાં આવે છે જે આપણને ઇક્યુ દ્વારા માહિતી જોવા મળે છે ચાલો હવે આપણે એનું વિશ્લેષણ જોઈએ છીએ જેના આધારે સમતુલાની કિંમત છે એ કઈ રીતે નક્કી થાય છે એ આપણે જોઈએ સમજીએ આકૃતિમાં ડીડી વસ્તુની માંગ રેખા છે જો હવે તમે જોતા જાવ આકૃતિમાં અને વિશ્લેષણ કરતા જાવ જે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે જે રેખા એ આપણા માટે શું છે ડીડી રેખા છે જે કઈ છે માંગ રેખા છે તમને બાજુમાં લખી આપ્યું છે માંગ રેખા અને એસ એસ વસ્તુની પુરવઠા રેખા છે જોવો નીચેથી ઉપર તરફ જે રેખા ગતિ કરે છે ડાબીથી જમણી અને નીચેથી ઉપર તરફ તો જો ઉપરની બાજુ લખેલું છે પુરવઠા રેખા એસએસ રેખા આપણા માટે પુરવઠા રેખા છે બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે જો તમે જોઈ શકો છો એક ઋણઢાળ ધરાવે છે એટલે કે માંગ રેખા છે અને એક ધંઢાળ ધરાવે છે જે પુરવઠા રેખા છે બંને એકબીજાને કોઈ એક બિંદુએ છેદે છે એ કયા બિંદુએ તો કે ઈ બિંદુએ છેદે છે તેથી ઈ ક્યુ કિંમત એટલે કે રૂપિયા ત્રીસ નક્કી થાય છે એટલે અહીંયા તમે જોઈ શકો છો જે જગ્યાએ છેદે છે એ વાય અક્ષ ઉપર તમે જોવો તો ત્યાં વસ્તુની કિંમત કેટલી છે ત્રીસ રૂપિયા તો વસ્તુની કિંમત સમતુલાની કઈ નક્કી થઈ ત્રીસ રૂપિયા નક્કી થઈ છે આ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો ઓ ક્યુ જેટલો એટલે કે છસો કિલોગ્રામે શું થાય છે સરખો થાય છે તમે જોઈ શકો છો કે જો એટલે છસો કિલોગ્રામ એ બિંદુ છે એ શું થાય છે તો કે માંગ અને પુરવઠો બંને સરખા થાય છે ઈ બિંદુ એ અને ત્યાં પુરવઠો કેટલો છે છસો કિલોગ્રામ નો જોવા મળે છે અને સમતુલા સ્થપાય છે અને ત્યાં શું જોવા મળે સમતુલા છે જોવા મળે છે સમતુલા એટલે શું તો કે માંગ અને પુરવઠો શું થાય ત્યાં ભેગા થાય છે ઈક્યુ કિંમત સમતુલાની કિંમત કહેવાય આપણને જે ઈક્યુ કિંમત પ્રાપ્ત થઈ છે એ કઈ કિંમત થઈ છે તો કે સમતુલાની કિંમત નક્કી થઈ છે કઈ છે સમતુલાની કિંમત છે જોવા મળે છે જ્યાં માંગ અને પુરવઠો બંને ભેગા થાય છે હવે જો કિંમત વધે અથવા તો કિંમત ઘટે તો શું ઉદ્ભવે છે તો આ બે પેરેગ્રાફમાંથી આપણને ઘણા બધા એમસીક્યુ અને એસક્યુ પૂછાય છે એ આપણે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનું છે હવે વસ્તુની કિંમત ધારો કે ત્રીસ રૂપિયા કરતા વધે એટલે કે કિંમત કરતા જો કિંમત છે વધી જાય કેટલી થાય થાય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની માંગ છસો કિલોગ્રામ થી ઘટીને ચારસો કિલોગ્રામ થઈ જાય છે જો તમે આકૃતિની અંદર વસ્તુની કિંમત ત્રીસ રૂપિયા હતી ત્યારે એની માંગ અને પુરવઠો બંને કેવા હતા છસો કિલોગ્રામના પરંતુ હવે કિંમત શું થઈ ગઈ વધી ગઈ એટલે ચાલીસ રકમ ની જોવા મળી તો તમે ઉપર કિંમત અને પુરવઠો વધે છે અને સામે જુઓ તમે ચાલીસ રૂપિયા કિંમત થઈ તો એસએસ રેખા ઉપર જુઓ સી બિંદુ એ ત્યાં શું છે તો કે પુરવઠો વધી ગયો છે ફરી વખત વસ્તુની કિંમત ત્રીસ રૂપિયા હતી બરોબર એમાંથી વધીને 40 રૂપિયા થઈ તો માંગ ડી રેખા ઉપર તમે માંગ જોઈ શકો છો ચારસો કિલોગ્રામની થઈ ગઈ એટલે થી પુરવઠો શું થઈ ગયો વધી ગયો છે એટલે વસ્તુની કિંમત વધતા માંગ ઘટી ગઈ અને પુરવઠો વધી ગયો છે માંગ અને પુરવઠા વચ્ચે એસી જેટલું અંતર સર્જાય છે રેખા અને ઉપરના ભાગની અંદર બિંદુ જેટલું અંતર સર્જાય છે એ શું સર્જાય છે તો કે બંને વચ્ચે સમતુલા છે જોવા મળતી નથી એટલે કે માંગ કરતા પુરવઠો વધી જાય છે પરિણામે કિંમત નીચી જવાનું વલણ હશે ટીકમાર્ક કરજો આ વિદ્યાર્થી મિત્રો છેલ્લું વાક્ય ખાસ ટીક માર્ક કરજો માંગ કરતા પુરવઠો વધી જાય તો શું થઈ જાય કિંમત નીચી જવાનું વલણ છે માંગ કરતા પુરવઠો વધી જાય ત્યારે કોઈ પણ કિંમત ધીમે ધીમે શું આવશે નીચી જોવા મળશે તેવી જ રીતે કિંમત જયારે ત્રીસ રૂપિયા કરતા ઘટીને એટલે કે વીસ રૂપિયા થાય છે તો વસ્તુની માંગ છસો કિલોગ્રામથી વધીને આઠસો કિલોગ્રામ નો થાય છે અને પુરવઠો ઘટે છે તમે વસ્તુની કિંમત ઘટીને ને વીસ રૂપિયા થઈ ગઈ તો નિયમ મુજબ માંગ શું થાય કિંમત ઘટે તો માંગ વધે પુરવઠો થાય છે ત્યારે બી બિંદુ એની માંગ થાય છે સોરી ડી બિંદુ એની માંગ થતી જોવા મળે છે કયા બિંદુ એ ડી બિંદુ એ અને સામે પુરવઠો શું થાય છે ઘટી જાય છે એટલે કે બી બિંદુ એ છે પુરવઠા રેખા ઉપર જોવા મળે છે એટલે ડીડી રેખા ઉપર ડી બિંદુ જે કિંમત ઘટી એટલે માંગ વધવાનું વલણ છે અને બી બિંદુ એ પુરવઠાનો ઘટાડો દર્શાવે છે એટલે કે કિંમત ઘટી તો ઓછી નફાની અપેક્ષા એ પુરવઠો પણ શું કરશે વેપારી ઘટાડી દે છે એટલે ત્યાં પુરવઠો પણ ઘટે છે એટલે કે છસો કિલોગ્રામ થી આઠસો કિલોગ્રામ છે એ માંગ થતી જોવા મળે અને પુરવઠો સામે ઘટી જાય છે માંગ અને પુરવઠા વચ્ચે બીડી જેટલું અંતર સર્જાય છે જો તમે વીસ રૂપિયા કિંમત છે ત્યાં પુરવઠા રેખા ઉપર બી બિંદુ અને માંગ રેખા ઉપર ડી ડી બિંદુ જોવા જોવા મળે મળે છે કરતા આ બી અને જેટલું શું તો કે અંતર છે જોવા મળે છે પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ હશે જેની માંગ વધે છે અને બજારમાં એ વસ્તુનો પુરવઠો ઓછો હોય તો સ્વાભાવિક રીતે કિંમત શું થશે વધી જશે એટલે મેં તમને સોનાનું ઉદાહરણ આપ્યું એનો પુરવઠો કેવો છે ઓછો છે પરંતુ એની માંગ કેવી છે છે વધારે એટલે ત્યાં કિંમત શું થશે તો કે વધી જશે આમ કિંમત જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય છે તે વસ્તુની કિંમત બને છે એટલે કે આપણને આકૃતિની અંદર માંગ અને પુરવઠો છે બંને જે જગ્યા ઉપર સરખા થાય છે એટલે કે ત્રીસ રૂપિયા સરખા થાય છે એ આપણા માટે શું બને બને છે છે તો કે ચીજ વસ્તુની કિંમત એટલે કે માંગ અને પુરવઠો જ્યાં સરખા થતા હોય ત્યાં વસ્તુની શું જોવા મળે કિંમત જોવા મળે છે આમ એ સમતુલાની કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી એ કિંમત ટકી રહે છે જેટલી માંગ છે એટલો પુરવઠો ક્યાં સુધી જળવાય રહે ઘણી વખત એવું થાય કે કિંમત વધે ને તો લોકો પુરવઠો વધાર દે એટલે સ્વાભાવિક રીતે એની કિંમત શું થઈ જાય તો કે પાછી નીચે આવી જાય અને ઘણી વખત એવું થાય કે માંગ વધી જાય ને એટલે કિંમત વધારી દે તો ફરી વખત પાછી એને કિંમત શું કરવી પડે ઘટાડવી પડે છે

તેને શું કહેવાય સમતુલાની કિંમત કહેવાય એ સમતુલાની કિંમત એ બજારમાં વેચાણ કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે એ કિંમત જ નક્કી કરવી પડે છે જો એ કિંમત નક્કી ન કરે તો સ્વાભાવિક રીતે એ કંપની અથવા તો ઉત્પાદક છે જો એ કિંમત વધુ રાખશે તો કોઈ સંજોગોમાં એને કિંમત ઘટાડવી પડશે અને ઘણી વખત કિંમત ઓછી નક્કી કરવી હોય તો કોઈ સંજોગોમાં એની કિંમત વધારવી પણ પડે છે તો આવી રીતે વસ્તુની કિંમત છે નક્કી કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસે આપણે જે વસ્તુની કિંમતનું નિર્ધારણ શીખ્યા છીએ એ આપણા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે બરોબર અહીં આપણે આ યુનિટ છે પૂર્ણ થાય છે નવા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સ્વસ્થ રહો આભાર